જય શ્રી કૃષ્ણ. આ મારો પરિવાર છે, આજે મારા લગ્ન છે, આ સર છે, આ મેડમ છે, આ મારા ભાઈ છે, જય શ્રી કૃષ્ણ. આ મમ્મી છે, જય શ્રી કૃષ્ણ. આ પપ્પા, જય શ્રી કૃષ્ણ. આ મામા, અરે અરે અરે, આ તો ફૂટ વાત છે, હોય છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાઈ, ચાલો સરસ. કૃષ્ણાબેનને આજે આખો પરિવાર આવ્યો છે આશીર્વાદ આપવા માટે. ત્યારે બધા જ પરિવારના આશીર્વાદ સહિત દીકરીને આજે આપણે વિદાય કરશું. લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ વતી દીકરીને બધા જ ખૂબ આશીર્વાદ આપો, કે જેથી કરીને એનું જીવન ખૂબ એટલે ખૂબ આરોગ્યમય રહે અને સંસાર એનો ખૂબ સારી રીતે ચાલે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આ મારા મમ્મી છે, જય સ્વામિનારાયણ. આ મારા પપ્પા છે, સરસ જવાબદારી નિભાવી બધા છે અને દીકરીને આશીર્વાદ આપવા માટે આવ્યા ઘર બધા. આ મારા ફોઈ છે, આ મારા માસી છે, જય સ્વામિનારાયણ. અમારા માસા છે, જય સ્વામિનારાયણ. આ પણ મારા માસી. શુભ પ્રસંગે આજે બધું જ ફેમિલી હાજર છે અને બધા જ ફેમિલીના આશીર્વાદ દીકરી ઉપર એટલા વરસી રહ્યા છે કે દીકરીની જે ખુશી છે આજીવન આવી આવી ખુશી રહે. આ દીકરી તમારી વિદેશ જવાની છે, પણ વિદેશથી પણ આ પરિવારને યાદ કરશે, લાઈફલાઈન પરિવારને યાદ કરશે, તમારા પરિવારને યાદ કરશે અને કાયમ ખુશ રહે, કાયમ સુખી રહે એવી ભગવાન સ્વામિનારાયણ. ભાઈ છે, ભાઈને જ્યારે પણ બિંદાસ કોઈ પણ અમે હોય ના હોય, બિંદાસ તો તારું જે કંઈ હોય તારે તારું પોતાનું ભાઈ છે એ સમજ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજે મારા લગ્ન છે. લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એક સંસ્થા એક એવું કામ કરે છે કે જ્યાં બધાને સહયોગી બને છે પ્લસ એક યોગ્ય પાત્ર શોધી આપવામાં ઘણી રીતે મદદરૂપ બને છે. આ મારા મધર છે, આ મારા ફાધર છે, આ મારા મોટા ભાઈ છે, જય શ્રી કૃષ્ણ. આ મારા ભાભી છે, જય શ્રી કૃષ્ણ. આ મારા મોટા પપ્પા છે, જય શ્રી કૃષ્ણ. આ મારા મોટા મમ્મી છે, જય શ્રી કૃષ્ણ. આ મારા ભાઈ છે, મોટા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી છે, જય શ્રી કૃષ્ણ. આ મારા સિસ્ટર છે, સ્વામી. આ મારા મામા છે, જય શ્રી કૃષ્ણ. આ મારા માસી છે, સ્વામી. લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે જમાઈને મળીને ખૂબ આનંદ થયો. એક દીકરીને ખૂબ સરસ મજાનો પરિવાર મળી ગયો છે આજે, કે જે અમે ઈચ્છતા હોય આખા કઈ કઈ જગ્યા પરથી આવતા હોય. તો આજે ખાસ મહેસાણા જિલ્લાનો પરિવાર છે બધો. બધા લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. થેન્ક યુ સો મચ. મારી દીકરીને ખૂબ ખુશ રાખજો, આજીવન ધ્યાન રાખજો.